નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10 માં સમાજ વિજ્ઞાન માં વાત કરીએ છીએ અને એ પ્રકરણ છે ભારત નો સાંસ્કૃતિક વારસાના સ્થળો, એટલે કે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો ની આજે આપણે નવા પ્રકરણની ચર્ચા કરશું. બરાબર, તો એના પહેલા આપણે પાંચ પ્રકરણ છે એ આપણે શીખી ગયા. બરાબર, આજે નવા પ્રકરણ વાત કરીએ છીએ અને એ પ્રકરણ છે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. કે ભારતમાં જે જે સાંસ્કૃતિક વારસાના સ્થળો આવેલા છે એ વારસાના સ્થળોની આપણે આજે વિસ્તૃત માહિતી છે. તો સૌ પ્રથમ વાત કરીએ તો ભારતના સાંસ્કૃતિક વારસાની પ્રથમ વાત કરી તો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાની સ્થળો જ્ઞાન દેશ વિદેશી લોકો છે એ ભારતની અલગ રેકોર્ડ છે. કે આજે પ્રાકૃતિક હોય કે સાંસ્કૃતિક વારસો હોય છે એને જાણવા માટે આજે દેશ વિદેશી લોકો છે એ ભારત આવતા હોય છે, એટલે કે ભારતની મુલાકાત લેતા હોય છે. તો આપણે આજે સાંસ્કૃતિક વારસામાં તેના સ્થળો છે તેના વિશે આજે આપણે વધી જઈશું. તો સૌ પ્રથમ વાત કરીએ તો સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં તો પ્રથમ આવે છે અજંતાની ગુફાઓ. કે ભારતમાં અજંતાની ગુફાઓ એની વિશેષતા શું છે તેના વિશે વાત કરી તો આ અજંતાની ગુફાઓ છે તે મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ અજંતાની ગુફાઓ તે પ્રકારની વાત છે. અજંતાની ગુફાઓ છે એ
પછી વાત કરીએ આપણે